ગયા તાસમાં ધોરણ નવમાં સંસ્કૃતમાં પાંચમા કાવ્યની શરૂઆત કરી છે, સુભાષિત વૈભવ. એમાં પ્રસ્તાવના જોઈ હતી, વિષય પ્રવેશ કર્યો હતો, શ્લોકોનો અનુવાદ જોયો હતો, શ્લોકોની ચર્ચા કરી હતી. 1 થી 4 નંબરના શ્લોકો. આગળના જે શ્લોકો બાકી છે 5, 6, 7, 8 એમાં આપણે જઈ રહ્યા છીએ. એના શબ્દ જોઈશું, એનો અનુવાદ જોઈશું અને એની ચર્ચા કરીશું. તો પેજ નંબર 18 પર 18મા પાના પર 5મા નંબરનો શ્લોક, દરિદ્રાય ધનમ દેયમ જ્ઞાનમ દેયમ જરાય ચ પીપાસિતાય પાનીયમ શુદિતાય ચ ભોજનમ. દરિદ્રાય ધનમ દેયમ. દરિદ્ર એટલે ગરીબ. તો દરિદ્ર એટલે ગરીબને ધન આપવું, ભૂખ્યાને ખાવા આપવું. કવિ એમ કહે છે, જ્ઞાનમ દેયમ જડાય ચ. જ્ઞાન દેયમ, જ્ઞાન આપવું જોઈએ. કોને? જડાય, જે વ્યક્તિ જડ છે. જડ એટલે મૂર્ખ, બુદ્ધિ વગરનો, બુદ્ધિ રહિત. જ્ઞાનમ દેયમ જડાય ચ. તો જડ વ્યક્તિને જ્ઞાન આપવું જોઈએ. પીપાસિતાય પાનીયમ. પીપાસિતાય પાનીયમ, પીપાસિતા એટલે તરસ્યો હોય એને પાનીયમ એટલે પાણી આપવું જોઈએ. અને ક્ષુધિતાય ચ ભોજનમ. ક્ષુધિતાય એટલે ભૂખ્યાને ભોજન આપવું જોઈએ. આ એને શબ્દાર્થ છે. ફરી એક વાર શબ્દાર્થ લઈએ, દરિદ્રાય ધનમ દેયમ. દરિદ્ર એટલે દરિદ્રને, ગરીબને ધન દેયમ, ધન આપવું જોઈએ. જ્ઞાનમ દેયમ જડાય ચ, જડ વ્યક્તિને જ્ઞાન આપવું જોઈએ. પીપાસિતાય પાનીયમ, તરસાને પાણી આપવું જોઈએ. શુદિતાય ચ ભોજનમ, અને ભૂખ્યાને ભોજન આપવું જોઈએ. ગુજરાતીમાં અનુવાદ લઈશું એનો, દરિદ્રાય ધનમ દેયમ જ્ઞાનમ દેયમ જડાય ચ પીપાસિતાય પાનીયમ શુદિતાય ચ ભોજનમ. ગરીબને ધન આપવું, જડને જ્ઞાન આપવું જોઈએ, તરસ્યાને પાણી આપવું જોઈએ અને ભૂખ્યાને ભોજન આપવું જોઈએ. ફરી એક અનુવાદ લઈશું, દરિદ્રાય ધનમ દેયમ જ્ઞાનમ દેય જરાય ચ પીપાસિતાય પાનીયમ શુદિતાય ચ ભોજનમ. દરિદ્રને ધન આપવું, મૂર્ખને જ્ઞાન આપવું જોઈએ અને તરસ્યાને પાણી આપવું જોઈએ અને ભૂખ્યાને ભોજન આપવું જોઈએ. 6 નંબરનો શ્લોક, લોભાત ક્રોધ પ્રભવતી લોભાત કામ પ્રજાયતે લોભાત મોહાચ નાશસ્વ લોભ પાપસ્ય કારણમ. કયા તાસમાં કીધું હતું કે અતિ લોભ એ પાપનું મૂળ છે. વધારે લોભ કરીએ તો એ પાપ બની જાય છે. મર્યાદિત લોભ રાખવો જોઈએ. તો લોભાત ક્રોધ પ્રભવતી, લોભથી ક્રોધ પ્રભવતી જન્મે છે, અથવા લોભથી ક્રોધ પ્રભાવિત થાય છે. લોભ આવે એટલે ક્રોધ ઓટોમેટિક આવી જાય છે. લોભાત કામ પ્રજાયતે, લોભથી કામ એટલે કામના, વાસના, કામના ઉત્પન્ન થાય છે. લોભાત મોહાચ નાશચ, લોભથી મોહ અને નાશ થાય છે. લોભથી મોહ થાય અથવા અને નાશ થાય છે. લોભ પાપસ્ય કારણમ, અને લોભ બધા પાપનું કારણ છે. ફરી લઈએ, લોભાત ક્રોધ પ્રભવતી, લોભથી ક્રોધ પ્રભાવિત થાય છે.
लोभात काम प्रजायते, लोभथी कामना उत्पन्न थाय छे। लोभात मोहस्य नाशत छे, अने लोभथी मोह अने नाश थाय छे। लोभ पापस्य कारणम, लोभ पापनु कारण छे। फरी एक वाले ये लोभात क्रोध प्रभवती, लोभात काम प्रजायते, लोभात मोहस्य नाशत छे, लोभ पापस्य कारणम। लोभथी क्रोध प्रभावित थाय छे, लोभथी कामना उत्पन्न थाय छे, लोभथी मोह अने नाश थाय छे। लोभ पापनु कारण छे। फरी एक વાર લઈશું। લોભાત ક્રોધ પ્રભવતી, લોભાત કામ પ્રજાયતે, લોભાત મોહસ્ય નાશસ્ય, લોભ પાપસ્ય કારણમ। તો લોભથી ક્રોધ પ્રભાવિત થાય છે, લોભથી કામના ઉત્પન્ન થાય છે, લોભથી મોહ અને નાશ થાય છે, અને લોભ એ પાપનું કારણ છે। સાતમા નંબરનો શ્લોક, તક્ષકસ્ય વિષમ દંતે મક્ષિકાયાશ્ચ મસ્તકે વૃશ્ચિકસ્ચ વિષમપુચ્છે સર્વાગે દુર્જનસ્ચ તત। તક્ષક આગળ લખ્યું તે પ્રમાણે આ શબ્દ આવી ગયો છે, છતાંય ફરીથી આપણે લઈએ તક્ષક। તક્ષક એટલે સાપ, નાગ, સર્પ એવા શબ્દો છે। તક્ષકસ્ચ વિષમ દંતે, વિષમ વિષમ એટલે ઝેર, विषम जेर। तक्षकस्य विषम दंते, तो सापनु जेर दांतमा होय छे। मक्षिकायस्य मस्तके, मक्षिका एटले माखी, मक्षिका મક્ષિકા એટલે શું અર્થ થાય? માખી। તો એમાં જોઈએ આપણે કે મક્ષિકાયાચ મસ્તકે, માખીનું ઝેર મસ્તકમાં હોય છે, માથામાં હોય છે। વૃશ્ચિકસ્ય વિષમપુચ્છે, વૃશ્ચિક એટલે વિંછી, વિંછીનું વિષમ એટલે ઝેર, પૂંછે એટલે પૂંછમાં હોય છે, પૂંછડીમાં હોય છે। સર્વાંગે દુર્જનસ્ય તત, સર્વાંગી બધા અંગોમાં, દુર્જન નશર દુર્જનનું, દુર્જનના બધા અંગોમાં ઝેર હોય છે। પ્રાણીઓને તો અમુક અંગોમાં ઝેર હોય છે, જ્યારે દુર્જનોને તો બધા અંગોમાં ઝેર હોય છે એમ કહેવા માગે છે। ફરી એક વાર લઈએ, તક્ષકસ્ય વિષમ દંતે, તો સાપનું ઝેર દાંતમાં હોય છે। મક્ષિકાયસ્ય મસ્તકે, માખીનું ઝેર મસ્તકમાં હોય છે। વૃષિકસ્ય વિષમપૂત છે, વિંછીનું ઝેર પૂંછડીમાં હોય છે। સર્વાંગે દુર્જનસ્ય તત, અને દુર્જનનું બધા અંગોમાં ઝેર હોય છે। ફરી એકવાર એનું રિપીટ કરીશું। તક્ષકસ્ય વિષમ દંતે, મક્ષિકાયાચ્ય મસ્તકે, વૃષિકસ્ય વિષમપૂત છે, સર્વાંગે દુર્જનસ્ય તત। સાપનું ઝેર દાંતમાં હોય છે, માખીનું ઝેર મસ્તકમાં હોય છે, અને વિંછીનું ઝેર પૂંછમાં હોય છે, અને દુર્જનનું ઝેર બધા અંગોમાં હોય છે। છેલ્લા નંબરનો શ્લોક, ઉત્સવે વ્યસને ચૈવ દુર્ભિક્ષે ચ શત્રુ વિપ્લવે, વિપ્લવે રાજદ્વારે સ્મશાને, યહ ચ યહ તિષ્ઠતિ સ બાંધવઃ। ઉત્સવ એટલે ઉત્સવમાં, તહેવારમાં, ફેસ્ટિવલ ઇંગ્લિશમાં શબ્દ છે। વ્યસન, વ્યસન એટલે અહીં ટેવ, કે આ ટેવ એવું લેવું નથી, પણ વ્યસન એટલે અહીં આપત્તિમાં, આદત એવું લેવું નથી, પણ આપત્તિમાં, મુશ્કેલીમાં, સંકટમાં, એવા સમાનાર્થી શબ્દો છે વ્યસને એટલે આપત્તિમાં। ચૈવ દુર્ભિક્ષે, દુર્ભિક્ષે એટલે દુકાળમાં, શત્રુ વિપ્લવે શત્રુ સાથેના વિપ્લવમાં, શત્રુ સાથેના યુદ્ધમાં, રાજદ્વારે, રાજદ્વારે એટલે રાજદરબારમાં, સ્મશાને સ્મશાનમાં,
च यह तिष्ठति जे उभो रहे छे, स बांधव ते बांधव छे, बांधव एटले भाई, बांधव एटले भाई, संबंधी भाई, भाईबंध एवो शब्द छे। फरी लईए, उत्सव एटले उत्सवमां, व्यसन एटले आपत्तिमां, दुर्भिक्ष एटले दुकाळमां, शत्रु विप्लव એટલે શત્રુ સાથેના લડાઈમાં વિપ્લવમાં, રાજદ્વાર એટલે રાજદરબારમાં, સ્મશાન એટલે સ્મશાનમાં, અને યતિષ્ઠતિ જે ઊભો રહે છે, સ બાંધવ તે ભાઈ છે અથવા ભાઈબંધ છે। હવે એનું ગુજરાતી લઈશું આપણે। ઉત્સવે વ્યસને ચૈવ દુર્ભિક્ષે ચતુ શત્રુ વિપ્લવે राजद्वार ये स्मशान चिष्ठति स बांधवा। उत्सव में आपत्ति में दुकान में शत्रु साथ विप्लव में राजदरबार में स्मशान में जे उभो रहे ते आपणो भाईबंध छे। फरी एक वार, उत्सवे व्यसने चैव दुर्भिक्षे शत्रु विप्लवे राजद्वारे स्मशाने च या तिष्ठति स बांधवा। बांधव तो उत्सवमां, आपत्तिमां, दुकाळमां, शत्रु साथेना विप्लवमां, राजदरबारमां, स्मशानमां जे उभो रहे छे ते भाईबंध छे। हवे आपणे रिपीट करीशुं बधा श्लोको 1-8 नंबरना, बधाए पुस्तकमां ध्यान राखवानुं एटले ख्याल आवी जाय। पुनरावर्तन करीशुं गया त्रासमां चलाव्या त्या ए અને આજે જે ચલાયેલા છે એ શ્લોકોનો આપણે અનુવાદ કરીએ છીએ। પહેલા નંબરનો શ્લોક, માધુર્ય અક્ષર અભિવ્યક્તિ પદચિહ્નસ્તુ સુસ્વર ધૈર્ય લય સમર્થ ચ સડેતે પાઠકા ગુણાહા। માધુર્યતા, અક્ષરની અભિવ્યક્તિ, પદોનું વિભાજન, સારો સ્વર, ધૈર્ય, લય વગેરે પાઠકના 6 ગુણો છે। ખેલાઈ ગયો। હવે બીજા નંબરનો, ચલમ વિત્તમ ચલમ ચિત્તમ ચલે જીવિત યૌવને ચલા અચલમ ઇદમ સર્વ કીર્તિ એવ હિ જીવતી। ધન ચંચળ છે, મન ચંચળ છે, જીવન અને જુવાની ચંચળ છે, આ બધું આવ જા કરનારું છે, ફક્ત કીર્તિ જીવે છે। ત્રીજા નંબરનો શ્લોક, મક્ષિકા વનમ ઇચ્છંતિ ધનમ ઇચ્છંતિ પાર્થિવા નીચા કલમ ઇચ્છંતિ શાંતિમ ઇચ્છંતિ સાધવ। માખી જખમ ઇચ્છે છે, રાજાઓ ધન ઇચ્છે છે, હલકા માણસો ઝઘડો ઇચ્છે છે, સાધુઓ શાંતિ ઈચ્છે છે। ચોથા નંબરનો શ્લોક, ગાવો ગંદે ન પશ્યંતિ વૈદેહી પશ્યંતિ બ્રાહ્મણા ચારેય પશ્યંતિ રાજાન ચક્ષુ અભ્યામિતરે જનાહા। ગાયો ગંધ વડે જુએ છે, બ્રાહ્મણો વેદો વડે જુએ છે, રાજાઓ જાસૂસ વડે જુએ છે, અને સામાન્ય માણસ બે આંખો વડે જુએ છે। પાંચમા નંબરનો શ્લોક, દરિદ્રાય ધનમ દેયમ જ્ઞાનમ દેયમ જડાય ચ પીપાસિતાય પાનીયમ ક્ષુધિતાય ચ ભોજનમ। દરિદ્રને ધન આપવું જોઈએ, જડને જ્ઞાન આપવું જોઈએ, તરસ્યાને પાણી પાવું જોઈએ, અને ભૂખ્યાને ભોજન આપવું જોઈએ। છઠ્ઠા નંબરનો શ્લોક, લોભાત ક્રોધ પ્રભવતી લોભાત ક્રામ પ્રજાયતે લોભાત મોહસ્ય નાશસ્ય લોભ પાપસ્ય કારણમ। લોભથી ક્રોધ પ્રભાવિત થાય છે, લોભથી કામના ઉત્પન્ન થાય છે, લોભથી મોહ અને નાશ થાય છે, લોભ પાપનું મૂળ છે। સાતમા નંબરનો શ્લોક, તક્ષ કશ્ય વિષમદંતે મક્ષિકાયસ્ય મસ્તકે વૃચિકસ્ય વિષમપૂત છે સર્વાંગીય દુર્જનસ્ય તત। સાપનું જે દાંતમાં હોય છે
માખીનું ઝેર મસ્તકમાં હોય છે, વીંછીનું ઝેર પૂંછમાં હોય છે, જ્યારે દુર્જનનું ઝેર બધા અંગોમાં હોય છે. આઠમો નંબરનો શ્લોક, ઉત્સવે વ્યસને ચૈવ દુર્ભિક્ષે શત્રુ વિપ્લવે રાજા દ્વારે સ્મશાને ચ તિષ્ઠતિ સ બાંધવ. ઉત્સવમાં, આપત્તિમાં, દુકાળમાં, શત્રુ સાથેના યુદ્ધમાં, રાજદરબારમાં, સ્મશાનમાં જે ઊભો રહે છે તે આપણો ભાઈબંધ છે. આમ બધાએ આ શ્લોકોનો અનુવાદ શબ્દાર્થ તૈયાર કરવાના છે અને અનુવાદ લખીને, શબ્દાર્થ લખીને તમારે અમને મોકલવાના છે. હવે સામી જઈશું. સામેના પેજ ઉપર 19 નંબર પર, 19માં નંબરના પેજ ઉપર જઈ રહ્યા છીએ આપણે. સ્વાધ્યાયના પ્રશ્નો, પહેલો પ્રશ્ન બધા પાઠની જેમ કે પ્રશ્ન આપેલો છે, ચાર વિકલ્પો આપેલા છે અને ચાર વિકલ્પમાંથી જે સાચો વિકલ્પ છે એ તમારે શોધીને લખવાનો છે. એના પછી પાછળના પાના પર પેજ નંબર 20 પર 20 ઉપર બીજો પ્રશ્ન, એક વાક્યને સંસ્કૃત ભાષા ઉત્તર, તો સંસ્કૃતમાં પ્રશ્નો આપેલા છે અને એના જવાબ પણ તમારે સંસ્કૃત ભાષામાં આપવાના છે. ત્રીજા નંબરનો પ્રશ્ન ઉદાહરણ આપેલું છે, રૂપો ઓળખાવાના છે, રૂપના કયા ધાતુ છે, કયું કારણ છે, કયું લિંગ છે, કઈ વિભક્તિ છે, કયું વચન આપેલું છે એ પ્રમાણે તમારે ઓળખાવાનું છે અને ઉદાહરણમાં પણ તે આપેલું છે. એવા પાંચ પ્રકારના રૂપો તમારે ઓળખાવાના છે, ઉદાહરણ પ્રમાણે લખીને બતાવવાના છે. એના પછી ચોથા નંબરનો પ્રશ્ન, માતૃભાષા ઉત્તર, માતૃભાષા એટલે આપણી માતૃભાષા ગુજરાતીમાં તમારે પ્રશ્નના જવાબ આપવાના છે. ત્રણ પ્રશ્નો છે, સંસ્કૃતમાં જવાબ નથી આપવાના, ગુજરાતીમાં જવાબ આપવાના છે. પાંચમો પ્રશ્ન વ્યાકરણનો છે, એ પણ સંધિ વિચ્છેદ, સંધિ છૂટી પાડવાની છે. ત્રણ પ્રકારના શબ્દો આપેલા છે, એ શબ્દોની તમારી સંધિ અલગ કરવાની છે. છેલ્લો પ્રશ્ન છઠ્ઠો, તો શ્લોકોની પૂર્તિ કરવાની. આ બે શ્લોકો આપેલા છે, ચલમ ચિત્તમ સજીવતી, ત્યાં સુધી તો અંદર તમે જુઓ તો પુસ્તકમાં ચલમ ચિત્તમ કયા નંબરનો શ્લોક છે, બીજા નંબરનો શ્લોક છે, એ શ્લોક તમારે આખો પૂર્ણ કરવાનો છે. અને પરીક્ષામાં આ જે સ્વાધ્યાયની પાછળ જે શ્લોક પૂર્તિ આપેલી છે એમાંથી જ પૂછાતા હોય છે. બીજા નંબરનો શ્લોક છે, દરિદ્રાય ધનમ ક્યાં સુધી ચ ભોજનમ, તો એ પાંચમા નંબરનો શ્લોક છે, એ શ્લોક પણ તમારે પૂર્ણ કરવાનો છે. અને એ શ્લોક પૂર્તિ પૂર્ણ કરીને તમારે આખું સ્વાધ્યાય બધા પ્રશ્નો સંપૂર્ણ રીતે લખીને તમારે અમને મોકલવાનું છે. અને હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં છઠ્ઠું જે કાવ્ય છે સર્વ ચારુ તરમ વસંતે એની ચર્ચા કરીશું.